ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ દસ મહાત્માના માર્ગ પર ભાગ બે બાળકો આપણે આજે હિંદ છોડો આંદોલન ઈસવીસન ઓગણીસો બેતાલીસ એ અંગેની માહિતી મેળવવાના છીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો તેમણે અંગ્રેજોને ચેતવણી આપી કે તે તાત્કાલિક ભારત દેશ છોડી દે ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેગેના સિદ્ધાંત પર અંગ્રેજો વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે મુંબઈ ખાતે મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે ઓળખાતો જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની સમગ્ર ભારતમાં સભાઓ સરઘસો અને દેખાવો સામાન્ય બન્યા ખેડૂતો અને યુવાનો આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયા દેશભરમાં સરકારી મકાનો અને તાર ટેલિફોન માધ્યમો પર હુમલાઓ શરૂ થયા સરકારે સામૂહિક ધરપકડ જપતી અને જેલ જેવી દમનની બધી રીતો અજમાવી આશરે એક લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યા એક હજાર લોકો પોલીસની ગોળીઓથી માર્યા ગયા પરંતુ અંતે આ આંદોલનથી સરકારને ખાતરી થઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી તો આ રીતે બાળકો આપણે હિંદ છોડો આંદોલન ઈસવીસન ઓગણીસો ને બેતાલીસમાં જે મહાત્મા ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું એ અંગેની માહિતી પ્રાપ્ત કરી બાળકો હવે આપણે કેબિનેટ મિશન યોજના ઈસવીસન ઓગણીસો છેતાલીસ એ અંગેની માહિતી મેળવા જઈ રહ્યા છીએ બ્રિટનના નવા વરાયેલા વડાપ્રધાન મી એટલીએ હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી એટલે કે બ્રિટનમાં જ્યારે નવા વડાપ્રધાન તરીકે મી એટલી આવ્યા તો એમને ભારતને સંપૂર્ણપણે એટલે કે હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી તેના અનુસંધાને બ્રિટિશ પ્રધાનમંડળના ત્રણ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ભારતમાં આવ્યું તેમણે રજૂ કરેલ યોજના કેબિનેટ મિશન યોજના તરીકે ઓળખવામાં આવે છે તેમણે હિંદના અગ્રીમ હરોળના નેતાઓ સાથે બેઠકો યોજીને નીચે મુજબની દરખાસ્તો રજૂ કરી પહેલી દરખાસ્ત હતી કે અખિલ હિંદ સમવાય તંત્રની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર હિંદના પ્રાંતોને કુલ ત્રણ જૂથોમાં વહેંચવામાં આવશે હિંદને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવામાં આવી અને બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી એટલે કે આ બધી જે દરખાસ્તો હતી એ કેબિનેટ મિશન યોજનાની અંદર રાખવામાં આવી હતી અને આ કેબિનેટ મિશન યોજના એ હિંદને સંપૂર્ણપણે સ્વશાસન આપવાના અંગે ભારત દેશની અંદર આ બ્રિટિશ સરકાર તરફથી મોકલવામાં આવ્યું હતું હવે આ દરખાસ્તો અને આ યોજનાના આવ્યા પછી આ યોજના મુજબ જે પણ વચગાળાની સરકાર માટે ચૂંટણીઓનું આયોજન થયું એમાં કોંગ્રેસે સારો દેખાવ કરીને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકારની સ્થાપના કરી એટલે કે કેબિનેટ મિશનની અંદર જે જોગવાઈઓ હતી કે જ્યાં સુધી બંધારણ ભારતનું બંધારણ ન કરાય ત્યાં સુધી એક વચગાળાના સરકાર વચગાળાની સરકારની રચના કરવી તો આ વચગાળાની સરકારની રચના કરવા માટે ચૂંટણીઓનું આયોજન થયું અને આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ખૂબ જ સારો એવો દેખાવ કરતા જવાહરલાલ નહેરુની આગેવાની હેઠળ વચગાળાની સરકારની સ્થાપના થઈ પોતાના પક્ષને મળેલા નબળા પ્રસિદ્ધા પ્રતિસાદથી એટલે કે પોતાના પક્ષને જે નબળો પ્રતિચાર મળ્યો એ અનુસાર અકળાઈને મુસ્લિમ લીગે સીધા પગલાં દિન સોળ ઓગસ્ટ ઓગણીસો ઉજવ્યું તેના કારણે દેશભરમાં કોમી તંગદિલી ફેલાઈ અને ઠેર ઠેર કોમી હુલડો ફાટી નીકળ્યા જોકે અલગ પાકિસ્તાનની રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા વિદ્રોહ સાથે આ સરકારમાં સ્થાન જાળવી રાખ્યું તો બાળકો આ રીતે આપણે કેબિનેટ મિશન યોજના અંગેની માહિતી પ્રાપ્ત કરી હવે બાળકો આપણે વડાપ્રધાન એટલીની હિંદ છોડવાની જાહેરાત ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસ એ અંગેની માહિતી પ્રાપ્ત કરીશું હવે નવી વચગાળાની સરકારમાં લીગે એટલે કે મુસ્લિમ લીગ દ્વારા જે વલણ અપનાવવામાં આવ્યું તેનાથી કોમી એકલાસ જોખમાયું એટલે કે આખા હિન્દની અંદર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હવે આવા કટોકટીના સમયે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારનું મોડામાં મોડું જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો છે એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એ સમયના વડાપ્રધાન એટલી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે મોડામાં મોડા જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં આ બ્રિટિશ સરકાર પોતાનું જે પણ આધિપત્ય છે ભારત દેશ હિંદ ઉપર એ સંપૂર્ણપણે લઈ લેશે અને પોતે પોતાના દેશની અંદર ચાલ્યા જશે હવે આ જાહેરાતને લીધે મહાત્મા ગાંધી સહિતના લગભગ તમામ હિન્દીઓ હિન્દી નેતાઓ અને લોકોનો ઉત્સાહ વધી જવા પામ્યો કેમ કે ઉત્સાહમાં વધારો શા માટે થાય છે કેમ કે કેટલાય સમય સુધી આપણે આ આઝાદીની લડાઈ માટે લડત લડતા હતા અને એ સમય હવે નજીક આવી રહ્યો છે કે જ્યારે આ બ્રિટનના વડાપ્રધાન દ્વારા આવી જાહેરાત કરવામાં આવે છે કે જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં આ બ્રિટિશ સરકાર ભારત દેશમાંથી જતી રહેશે એટલે કે બ્રિટિશ સરકાર જે ભારત દેશમાં અથવા હિન્દની અંદર જે શાસન કરતી હતી એ શાસન આધિપત્ય સંપૂર્ણપણે એ ભારત દેશ હિન્દમાંથી લઈ લેશે અને ભારતને અથવા તો હિન્દને એના શાસનમાંથી શું કરી આપશે મુક્ત કરી આપશે એટલે કે મહાત્મા ગાંધી સહિત બધા જ જે હિન્દી નેતાઓ હતા એમાં ઉત્સાહ જોવા મળે છે હવે ગાંધીજી દ્વારા આવી જાહેરાત જે કરવામાં આવી હતી તેને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારવામાં આવે છે એટલે કે ગાંધીજીએ આ વાતને આવકારી જે પણ એલાન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન એટલી દ્વારા બ્રિટનના વડાપ્રધાન એટલી દ્વારા એને આ બ્રિટિશરોનું સૌથી વધુ ઉમદા કાર્ય કહીને આવકારે છે આ રીતે બાળકો આપણો આ પ્રકરણ શું થાય છે પૂરું થાય છે